વિસ્તારથી સમાચારમાં વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા કરવામાં આવેલા દબાણ વચ્ચે મ્યાનમારે લાખો રોહિંગ્યા શરણાર્થીઓને પોતાના દેશમાં પરત સ્વીકારવાની તૈયારી દર્શાવી છે. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા કરવામાં આવેલા દબાણ વચ્ચે મ્યાનમારે લાખો રોહિંગ્યા શરણાર્થીઓને પોતાના દેશમાં પરત સ્વીકારવાની તૈયારી દર્શાવી છે, જે તેમની સૈન્ય કાર્યવાહીના કારણે ભાગીને બાંગ્લાદેશમાં શરણું લઈ રહ્યા છે. અમેરિકાએ મ્યાનમાર સૈન્યની આ કાર્યવાહીને જાતિવાદી નરસંહાર તરીકે ઓળખાવી હતી. મ્યાનમારના રખાઈ પ્રાંતમાં સૈન્ય કાર્યવાહી બાદ ગત ઓગસ્ટ મહિનાથી અત્યાર સુધીમાં 6,20,000 લોકોએ પલાયન કરીને બાંગ્લાદેશ પહોંચ્યા છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલતી વાતચીત બાદ આખરે બંને દેશોએ વિસ્થાપિતોની વાપસી વ્યવસ્થાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મ્યાનમારના નેતા આંગ સાંગ સુચીએ બાંગ્લાદેશના વિદેશ મંત્રી અબ્દુલ હસન મહેમૂદ અલી સાથે વાતચીત કરી છે. ત્યારબાદ બંને દેશો વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશના અધિકારીઓનું કહેવું છે કે બંને દેશોએ આગામી 2 મહિનામાં શરણાર્થીઓના મ્યાનમારમાં વાપસી સુનિશ્ચિત કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. અલીએ મ્યાનમારને રખાયન પ્રાંત માટે 3 એમ્બ્યુલન્સ પણ સોંપી છે. સુચીએ બાંગ્લાદેશના વિદેશ મંત્રી સાથેની વાતચીત પોપ ફ્રાન્સિસના બંને દેશોના પ્રવાસ પહેલા કરી છે. રોહિંગ્યાઓની દુર્દશા અંગે પોપ ફ્રાન્સિસે ખુલીને વિરોધ કર્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે આ પ્રારંભિક પગલું છે, તેઓ રોહિંગ્યાઓને પરત સ્વીકારશે. જોકે અમારે હજુ પણ વધુ કામ કરવાનું બાકી છે, કારણ કે હજી એ સ્પષ્ટ નથી કે કેટલા રોહિંગ્યાઓને પરત સ્વીકારવામાં આવશે અને આ પ્રક્રિયા કેટલા સમય સુધી ચાલશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.